નમસ્કાર મિત્રો દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે આજનો દિવસ મારા માટે વિશેષ છે હું એક એવા આત્માને એને જીવને મળી રહ્યો છું કે જેમને આપણે ભૂવા રાજાબાબા તરીકે ઓળખીએ છીએ ભૂવાશ્રી છે કાશીધામ કાહવાના તેઓ ભુવાશ્રી છે ધર્મરત્ન પણ આપણે એમને કહીએ છીએ હું નિમિત્ત બન્યો છું હા અનેક પ્રસંગો હું કવર કરતો હોઉં છું આ જગ્યામાં પહેલીવાર આવ્યો અને એ પણ આ મહોત્સવમાં આવવાનું થયું છે મહોત્સવની શરૂઆત આજથી થઈ છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ છ એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધી ચાલશે ગોગા મહારાજના નૂતન મંદિરનું મૂર્તિપ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એ પેઢીને માણ કે જે નવી પેઢી છે કદાચ રબારી સમાજ સિવાયની હશે મારા વિડીયો જોવે છે તો નૂતન મંદિરની વાત કરીએ તો આપણા જે જૂનું મંદિર છે એના ઇતિહાસ વિશે ટૂંકમાં વાત કરશો ઇતિહાસ શું રહ્યો છે જૂના મંદિરનો ઇતિહાસ અમારા તો વડવાઓનો ઇતિહાસ બહુ ઘણો બધો કહેવા બેસીએ વીસ પેઢીથી છે તો ભગવાનની પ્રેરણાથી તેરસો ની સાલમાં વચન મળેલું છે એટલે આ બે હજાર ત્રેવીસ ચાલે છે એટલે ઘણા વર્ષો નહીં હા એટલે સાતસો ત્રેવીસ આપણે ગણીએ તો અમારી ઘણી બધી પેઢીઓ ગણી શકાય એટલે મહારાજની પ્રેરણાનો ઇતિહાસ એવો છે કે કાશીથી જમાત આવેલી અને એક જંગલમાં એ લોકો રોકાયેલા આપણા ગુજરાતમાં આવેલા અને આવતા 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 એ લોકો એક જંગલમાં રોકવાણા અને અમારા વડવાઓ ત્યાં આગળ સોંઢે ચારવા માલ ચારવા માટે જતા અને એ વખતે આ બાપુને આ સંતોને ત્યાં આગળ જોયા એ દર્શન કર્યા બીજા બધા સંતો જાત્રા કરવા નીકળી ગયા પણ એક વૃદ્ધ વયના કોઈ મહાપુરુષ સમૃદ્ધ પુરુષ હતા એમને એવું કીધું કે મારે આ જગ્યામાં ભગવાનનું ભજન કરવું છે એટલે ત્યાં બેઠા ધૂણો ધખાઈ અમારા વડવાઓ ત્યાં આગળ જવા મળ્યા રોજ તેમને દૂધ પાણી આપ એમની સેવા કર બે ટાઈમ માટે દૂધ અવશ્ય આપવા જવાનું અને એમને બહુ જાણે સમાધિનો ટાઈમ થયો પચાસ સાઠ વર્ષ દૂધ પાયું અને સમાધિનો ટાઈમ જે ટાઈમ થયો એટલે બાપુએ છ મહિના પહેલાં ના પાડવા માંડ્યા કે બેટા હવે દૂધ લઈને ના આવશો એટલે પછી અમારા વડવાઓ કે ના બાપજી અમે દૂધ લઈ ના બના પણ એ વખતે એકબીજાના મા બાપ જેવો સંબંધ એકબીજાના સાથે થઈ ગયો હતો અને એ વખતે ભગવાનની પ્રેરણાથી બાપજી ત્યાંથી નીકળી ગયા અને એક બાજુના જગ્યાએ તેમને સમાધિ લઈ લીધી અને એ સમાધિ લીધા જે અમારા વડવાઓ ખૂબ રડ્યા ખૂબ બાપજીને ખોર્યા પછી બાપજીએ કોઈ માણસે કીધું કે બાજુના ગામમાં સમાધિ મઠમાં લીધી છે ત્યાં આગળ જઈને દર્શન કરીને ખૂબ રડ્યા અને અને એ વખતે બાપુ તમે એમને મૂકીને જતા રહ્યા એ વખતે એમને સપના રૂપી એમને એક વાત કરી અમારા વડવાઓના કે ભાઈ તમારા મને મળવું હોય તો સિદ્ધપુર માધુપાવડીએ કુંવારકાના ઘાટે આવશે આવજે હું તમને મળીશ આવતી કાર્તક મહિનાની દેવ દિવાળીના દિવસે એટલે બાર મહિનાને થવા આવ્યા અને એ તિથિ આવી દેવ દિવાળીનો દિવસ એટલે અમારા વડવાઓ ચાલતા દૂધનો ઘડીઓ ભરી ઠેઠ સિદ્ધપુર ગયા અને ત્યાં આગળ રાતના પરોડીના ચાર વાગે બાપજી મળ્યા બાપજીને દૂધ પાયું ગંગાજીએ કુંવારકાના ઘાટે સ્નાન કર્યું બાપુએ બધા વચન આપ્યા અને અમારા વડવાઓ એવું બોલ્યા કે બાપજી ઘરે ચલો પણ એ વખત એ વખત અમારા બાપજીએ કીધું કે બેટા હું તમારી સાથે જ છું તમે કોઈ ચિંતા ના કરો તમારી પેઢીએ પેઢીઓ અમર રહેશે અને ખૂબ ચડતી કળા રહેશે ટુકડો આલજો આવ સારી સેવા કરજો અને ભગવાન કાયમ માટે સદાય માટે તમારો બોલ પાડશે આવું વચન આપેલું અને એમની માળા એમનો કરંડિયો એમની જોડી આ બધું બાપજીએ અમારા વડવાઓને આપ્યું અને બાપજી વચન કર્યું કે ભાઈ આ જોડી આ બધું લઈને કોઈ જગ્યાએ બેસતા નહીં સીધા ઘરે જજ્યો અને એ વખતે અમારા વડવાઓ આ વચન બાપજી હાલી નલોપ થઈ ગયા ત્યાંથી પગે લાગીને અમારા વડવાઓ નીકળ્યા અને વચમાં દાસ જ કરીને ઘઉંમાં આવ્યું તો નદી કિનારે આ લોકો બેઠા અને વિશ્વમાં કર્યો તો ગોગા મહારાજ દાસ જ બેઠા અને ત્યાંથી અમારા ઘરે આવ્યા અમારું જૂનું વતન ટુંડાલી તો ત્યાં આવીને ઘરે ભગવાનનો દીવો કર્યો તો બાપા આઈને ત્યાં અમારે બેઠા અને પછી તો ભગવાને મહારાજે જે જે વચન આપ્યો હતો એ બધા પૂર્ણ કર્યો અત્યારે હાલ કોઈને દીકરા ના હોય તો ભગવાન દીકરા હાલ કોઈનું દુઃખ હોય તકલીફ હોય તો એના આશીર્વાદ મળી જાય અમારી પેઢીઓથી અમારે કોઈ અંધશ્રદ્ધામાં કોઈને દોરવાના નહીં અને બિલકુલ એક નેક એવો રાખવાનો કે રામ ભરોસે બધું ચલાવવાનું રામ ભરોસે ચાલે છે હા કાશીધામ નામ શા માટે પડે તમે કહ્યું છે તો કાહવા કે રીતે આવવાનું થયું તમારા વડવાઓને અમારા વડવાઓના કાસવા અમારું મૂળ વતન ટુંડાલી ટુંડાલી મહેસાણા જોડે પણ અમારા અહીંયા અમારા વડવાઓ પહેલાં તો માલ જ્યાં ચરવાનું હોય ત્યાં બધું લઈને ઘર ઉતારો ફરતા અને અમારા વડવાઓએ કાસવા રહેવા આવેલા એ વખત અમારી સાથે ગોગા મહારાજનો અહીંયા દીવો કર્યો અને ગાયોના વાડામાં દીવો કર્યો અહીં સ્વયંભૂ બાપા ત્યાં હાજર થવા મળ્યા ત્યાં આગળ દૂધ પીવા મળ્યા અત્યારે હાલ એ જે ગાયોનો વાડો હતો પહેલાં હતો પેઢીઓ પહેલાં એ ગાયોના વાડ આ જે મંદિર ગાયોનો વાડો હતો અને ત્યાં આગળ બાપાનું સ્તવન કર્યું અમારા વડવાઓએ ત્યાં આગળ બાપાનો રાફડો પણ છે અને બાપા સ્વયંભુ હાજર છે અત્યારે હાલ કોઈ ગમે તે ગાય ભેંસ કોઈ માલ ના દોવા દે તો બાપાને પ્રાર્થના કરે એને દૂધ ચડાવે એટલે રાફડા દૂધ ચડાવે એટલે એને તો નૂતન મંદિરમાં લોકોને એ પણ જાણવું હશે કે જે રાફડો હતો જે મૂળ જગ્યા છે એ નૂતન મંદિરમાં આપણે કઈ રીતે એની વ્યવસ્થા કરી એની વ્યવસ્થા એવી કરી કે અમે આખો પાયો ભગવાનનો ખોદ્યો મંદિરનો એમાં શેજ સુખી દસ બાય દસ જે બાપાની જગ્યા હતી એ ઠેઠ સુધી ખોદતા જ્યાં અને ફરમા ભરતા ગયા અને વીસ ફૂટ પાયો કર્યો તો સુધી ફરમાં ભરી ગયા એ દસ બાય દસમાં અને પછી મંદિરનો પાયો ઉપર આવ્યો એટલે ઉપર બાપાનું ચણી લીધું રાફડો બાપાની જગ્યા બાપાનું સ્તન બાપાની મૂર્તિ પેઢીઓની એની એ મૂર્તિ સહીમાં કોઈ ફારફેર કર્યો નથી એ બધું અકબંધ છે પણ જૂનું મંદિર ને નવું મંદિર એમાં તફાવત શું હશે સમયની સાથે એની જે બનાવટ હશે જૂના મંદિર તો એ બહુ સરસ જ હતું અમારા વડવાઓ અમારા વિહા બાપાએ બનાવેલું અમારા બાપાના નામ જેરમ બાપા જેરમ બાપાના બાપાના નામ વિશા બાપા બરાબર આજથી પચાસ પિસ્તાળીસ વર્ષ પહેલાં બનાવેલું એટલે મૂળ આરસીનું મંદિર હોવાથી એક ભગવાનની ભાવના પ્રેરણાથી બાપાની આજ્ઞાથી અમે નવું મંદિર પથ્થરનું બનાવ્યું અને એક શાસ્ત્રના નિયમ મુજબ લોકો ઘણા બ્રાહ્મણો વાત કરે અમારા કાશી જવાનું ખૂબ કે મંદિરમાં કોઈ લોખંડ જેવું વપરાય નહીં આવું શાસ્ત્રનું નિયમ આવું લોકો કહેતા હોય છે બ્રાહ્મણો કહેતા હોય છે શાસ્ત્રના નિયમ મુજબ આ બધું કાર્ય અમે નવા મંદિરનું પથ્થરની શરૂઆત કરી અને જે આરસી શુનું મંદિર હતું એ અમે ઉતારી દીધું અને નવું મંદિર ભગવાને બનાવી દીધું અને સિંહાસન સોનાનું છે સિંહાસન મહારાજની પ્રેરણાથી પથ્થર ઉપર સુવર્ણ સુવર્ણ કળશથી આપણે સુવર્ણ ઉપર મંદિર ઉપર કળશ ચઢાયા સાથે સાથે જે અમારી યથાશક્તિ અમારા સેવકોની યથાશક્તિ પ્રમાણે અમે ભગવાનને સોનાનું સિંહાસન બનાવીશું લાખો ભક્તો આવવાના છે કેવી વ્યવસ્થા છે ખાલી સદાવ્રત તો વર્ષોથી લાખો ભગવાન ચલાવીએ છીએ લાખો ભક્તો આવશે એમના રહેવાની જમવા પ્રસાદની આ બધી જ વ્યવસ્થાઓ ચા પાણી સાથેની કથાની શિવકથા સાંજે સંતવાણી આ બધી વ્યવસ્થા કરેલી છે આમ તો ઘણી બધી વાતો કરી છે તમે સાદું જીવો છો હું ક્યારનું જોઉં છું સાદું ભોજન તમને ગમે છે ઘી પણ તમને ગાયનું જ ગમે છે તમે એવું વારંવાર બોલતા હોય છો તો અહીંયા કેટલા ઘીની વ્યવસ્થા કરી છે ખાલી સમજવા માટે કેટલું ચોખ્ખું ઘી અહીંયા ભક્તોને ખાવા મળે અહીંયા અમારે તો ભક્તો જે આવ કે હજાર પંદરસો ડબ્બા ઘીની વ્યવસ્થા અમે વીસ પચીસ લાખ વીસ લાખ માણસની ગણતરી અમે રસોડાની તૈયારી કરેલી છે આપણે એમ ખોટું બોલીએ કે પાંચ હજાર ડેવાની વ્યવસ્થા કરીએ ખોટું કહેવાય પણ આ ગોગા મહારાજનું આશીર્વાદ એવો છે કે આજે તમે સો માણસનું રોંધો તો મારો ગોગો મહારાજ પાંચસો માણસ જમા દે એવો બાપાનો પડચો છે એવો પડચો છે હા વર્ષો અવશ્ય પડશો કાયમ માટે અમારું જે સદાવત ચાલે છે બિલકુલ જે અમારું સદાવત ચાલે છે એ સદાવતમાં સવારમાં કે ભાઈ સો કે બસો માણસ નું કે ત્રણસો માણસ નું રાંધી દીધું એમાં પાંચસો આવી જાય તો એ સદાવતમાં કોઈ કોઈ ફરી પડતું નથી પરિવારનો બહુ મોટો સપોર્ટ છે અમારા પરિવારમાં સર્વ અમારા ભગવાનની સેવા તો અમે કરવી જ પડે બિલકુલ આ તો આપણને ભગવાન મળ્યા છે ને ભગવાન ના મળ્યા હોય તો ક્યાંક ગાયો ભેસો ચારવા તો જવું પડે એની જગ્યાએ આપણાને સારી જગ્યાએ ભગવાને અવતાર આપ્યો છે બિલકુલ અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વાત છે પણ ભાવ હોય ત્યાં વાત કરવી પડે તમે દિલના રાજા છો નામ રાજા બાપા છે મજા આવી અંતિમ સવાલ નહીં કે હવે પણ છેલ્લે એવું કહીશ કે આપણે માનીએ એવું છે નહીં આજની નવી પેઢીને પણ આધ્યાત્મિકતા આકર્ષે છે એમને પણ ધર્મ પસંદ છે જો વ્યવસ્થિત રીતે આપણે રજૂ કરીએ તો નવી પેઢીને શું કહેશો નવી પેઢીને અમારું એટલું જ કહેવાનું એક તો આપણે પહેલાં પહેલાં આપણા જે પોતાના કુળદેવતા પહેલા પહેલાં તો મા બાપની સારી સેવા કરો બિલકુલ મા બાપ આપણને અવતાર આવે પછી આપણને કુળદેવતાનો આશીર્વાદ મળતો હોય છે પછી આપણા ગુરુનો પણ આશીર્વાદ ગુરુની સારી સેવા કરવી મા બાપની સારી સેવા કરવી આપણા ઈષ્ટદેવા ગોગા મહારાજનું જેવા સ્થાન હોય એની સેવા કરવી સાધુ સંતોની સેવા કરવી બીજા નંબર આ સમયે અત્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે કોમ્પ્યુટરયુક્ત ચાલી રહ્યો છે આ સમયમાં નભું હોય તો આપણા બાળકોને સારું શિક્ષણ હોય અને સાથે સાથે સારું સંસ્કાર હોય અને અવશ્ય સમાજમાં કુરિવાજો દૂર થાય સમાજમાં બધા જ એકઠા મળીને સમૂહ લગ્ન કરે આવા બધા હળીમળીને કાર્યો કરે એવી નવી પેઢીને અમારી અપેક્ષા છે એટલે બધા હળીમળીને આપણો આ અવસર પરમાત્મા પૂરો કર એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ ભોશ્રી આભાર ફરી એકવાર સમય કાઢીને આવીશ જ્યારે મહોત્સવ પૂરો થાય એક આખો દિવસ રૂ આ જગ્યા વિશે ઘણી બધી વાતો કરવી છે પણ તમારા નામમાં રાજા શબ્દ છે રાજા માટે દરેક પ્રજા સરખી હોય છે તો મને અહીંયા આવી એવી ખબર પડી દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે એના માટે કદાચ તમારું દરિયા દિલ છે અને તમારો પરિવાર અને તમારી જે ભાવના છે એ જ જવાબદાર છે અને ગોગા મહારાજની કૃપા છે અમારા પર ખૂબ ખૂબ ભગવાનના કૃપા છે અને તમારા બધાએ અમારી મુલાકાત લીધી એ બદલ પણ સર્વ પ્રેસ રિપોર્ટરોનો બિલકુલ અમારો ખૂબ ખૂબ અભિવંદન છે સર્વ સાત દિવસ ચાલે છે સર્વ અહીંયા વધારે અમારે એવું કંઈકજી કોઈ કંઈક કાર્ય કરતા બિલકુલ નથી જાહેર આમંત્રણ છે આખા ગુજરાતના હા મિત્રો એક જાહેર આમંત્રણ આપ્યું છે મીડિયાને આપ્યું છે અને ખાસ તો સામાન્ય પ્રજાને પણ આપ્યું છે કાહવા કાશીધામ તમે આવશો અહીંયા જે નૂતન મંદિર છે તેના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માટે એક મહોત્સવ ચાલી રહ્યો છે ફરી મળીશ આ જગ્યામાં આવીશ અને આપણે ઘણી બધી વાતો કરવાના છીએ